વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના બ્રાહ્મણવસી ગામે સરકારી પ્રાથમિક શાળાની એક શિક્ષિકા આજે શાળાના 47 બાળકો પર રીતસરની તૂટી પડી અને પરિસ્થિતિ એવી સર્જાઈ કે 25 બાળકોને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા. આ બાળકોનો વાંક એટલો જ કે તેમને જમવાનું નહીં મળતા તેઓએ મધ્યાહન ભોજન ઇન્ચાર્જ રાજુભાઈને ફરિયાદ કરી. ફરિયાદની જાણ શિક્ષિકા બેલાબહેન પટેલને થતા 47માંથી 25 બાળકોને એક રૂમમાં પૂરીને સોટી વડે ખૂબ ફટકાર્યા. સાંભળો આ બાળકોના જ મુખે શિક્ષિકાના કરતૂત. કાલ અમે સ્કૂલ ગયા હતા ને તે બપોર અમારે મધ્ય જમવાનું ઓછું મળે ને ત્યાંથી અમે પ્રમુખ રાજુ કાકાને બોલાયા અને તેમને શિક્ષકને લડ્યા ને ત્યાંથી પેલા બેને અમર માર્યા. કેસનાથી માર્યા? સોટીથી. અચ્છા, રૂમમાં બોલાઈને માર્યા? કેવી રીતે માર્યા? રૂમમાં રૂમમાં માર્યા હતા. રૂમ બંધ કરીને માર્યા. તો ખાવાનું ઓછું મળ્યું. પછી સાહેબ કે રમો કે છૂટતા લખ્યું છે. પછી બેન આવ્યા પેલા બેન પછી મમ્મી માર્યા. ગ્રામજનોએ શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ગ્રામજનો શિક્ષિકાને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી રહ્યા છે. રોષે ભરાયેલા ગ્રામજનો શાળાના તમામ સ્ટાફને બદલવાની માંગ કરી રહ્યા છે અને સોમવાર સુધીમાં પગલાં નહીં લેવામાં આવે તો ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. જો 47 બચ્ચે થે ઉસમેં સે 25 બચ્ચે આયે વો દર્દ કી વજહ સે દૂસરે બચ્ચે તો સ્કૂલ હી નહીં આયે. તો હમને સરપંચ સે બુલાયા, એસએમસી કમિટી કો બુલાયા કે ભાઈ એસા કુછ કરો, હમારે બચ્ચે કો એસે ક્યું પીટા. અગર શિક્ષણ કે બારે મેં પીટા હોતા તો મેં એક વાલી કે એસએસ સે નહીં જાતા હોઉં. મગર ક્યા હુઆ કે ઉન્હોને મધ્યાહ્ન ભોજન કે બારે મેં જો ઉન્હોને કમ્પ્લેન કી પ્રેસિડેન્ટ સે તો ઇસકી વજહ સે ઉસ ગુસ્સા નિકાલા ઇસકે બારે મેં મેને યે અરજ અભી મેને કમ્પ્લેન લિખવાઈ હે. 46 લોગ કો પીટા, ઇનમે સે 25, 25 કો તો જ્યાદા લગા હે. इनमें से पांच तो इसमें इनमें से एक लड़की तो मुंगी है, मंद बुद्धि की है, विकलांग है, उसको ज़्यादा पीटा है. जब वो शिक्षक को 2 महीने पहले वो अध्यक्ष ने बोला कि अपना कार्यक्रम को ज़रा सुधार दो, शिक्षण पे ध्यान दो. शिक्षिका बेलाबेन पटेल है, वो अदावत के लिए छोकरे ने कुछ मारपीट किया तो इसके वजह से वो लोग ने उसका वाले को बताया छोकरे ने. और ये गई काल साँझे गई काल शाम को 4 बजे ये बना ऐसा बताया तो बोले आज वो सारवार करवाया सरकारी हॉस्पिटल सारवार करा के इधर आए और उसका जो फरियाद करने की है वो फरियाद लेने की कार्य में चल. બાળક બગીચાનું ફૂલ છે અને શિક્ષક તેનો માળી છે. આ કહેવત ઉપર પાણી ફેરવતા બેલા પટેલ જેવા શિક્ષકો બગીચાના ફૂલ જેવા બાળકનું માળીની જેમ જતન કરવાને બદલે તેમને કચડીને બાળમાનસને જખમી કરવાનું કામ કરે છે. રોહિત ચાવડા, VTV વડોદરા.